હેલો ફ્રેન્ડ્સ ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી દાલ મખની તો જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય અને હોટલનું ખાવાનું મન થાય ત્યારે આ પંજાબી દાલ મખની બનાવી શકો છો તો ચાલો એકદમ સરસ ક્રીમી દાલ મખની રેસીપી જોઈ લઈએ રેસીપી સારી લાગે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દાલ મખની બનાવવા માટે મેં અહીં એક કપ આખા અડદ લીધા છે તેને એક બાઉલમાં ઉમેરીશું સાથે જ મેં અહીં વન ફોર કપ જેટલા રાજમા લીધા છે જો તમારી પાસે રાજમા ના ના હોય તો તમે વન ફોર કપ જેટલી ચણાની દાળ પણ લઈ શકો છો હવે બંનેને સારી રીતે મિક્સ કરી ધોઈ લઈશું પછી અડદ અને દાળ દુબે એટલું પાણી ઉમેરી આખી રાત માટે પલાળી દઈશું તો અહીં લગભગ દસ થી બાર કલાક પછી અડદ અને રાજમા સારી રીતે પલળી ગયા છે તેમાંથી વધારાનું પાણી બધું નીતારી લઈશું અને કુકર લઈ તેમાં પલારેલા અડદ અને રાજમા બધા ઉમેરી દઈશું પછી તેમાં દોઢ ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું હવે તેમાં ત્રણ કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને કુકરનું ઢાંકણું ઢાંકી કુકરની પાંચથી છ વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું તો અહીં છ વિસલ થઈ ગઈ છે કુકરનું ઢાંકણું ખોલી જોઈ લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે રાજમા અને અડદની દાળ સોફ્ટ થઈ ગયા છે હવે હલકું મેસનની મદદથી મેસ કરી લઈશું મેસ થઈ જાય પછી આપણે તેનો વઘાર કરીશું તેના માટે એક પેન લઈ તેમાં બેથી ત્રણ ચમચી જેટલું ઘી નાખીશું સાથે જ તેમાં બે ટેબલ સ્પૂન જેટલું બટર નાખીશું બટરની જગ્યાએ તમે ઘરનું બનાવેલું માખણ પણ વાપરી શકો છો ઘી અને બટર થોડું ગરમ થાય એટલે તેમાં મેં અહીં એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારી લીધી છે તો તે ઉમેરીશું અને ડુંગળીનો કલર થોડોક ચેન્જ થાય ત્યાં સુધી થવા દઈશું તો આટલી ડુંગળીને સતરાતા લગભગ બેથી ત્રણ મિનિટ જેટલો સમય લાગશે તો અહીં તમે જોઈ શકો છો ડુંગળી એકદમ સરસ સતરાઈ ગઈ છે પછી તેમાં એક ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ ઉમેરીશું અને તેને પણ સ્લો ફ્લેમ પર એકથી બે મિનિટ માટે સાંતળી લઈશું આદુ લસણ બરાબર સતરાઈ જાય પછી તેમાં બેથી ત્રણ નંગ મીડિયમ સાઇઝના ટામેટાની મેં પ્યુરી કરી લીધી છે તો તે ઉમેરીશું સાથે જ તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું પછી ટામેટાને મિક્સ કરી સારી રીતે સાતળી લઈશું મીઠું આપણે દાળ બાફટી વખતે ઉમેર્યું હતું એટલે મીઠું ઉમેરવામાં ધ્યાન રાખવાનું તો અહીં લગભગ ચારથી પાંચ મિનિટમાં ટામેટામાંથી ઘી છૂટું પડી ગયું છે અને ટામેટા એકદમ સરસ સતરાઈ ગયા છે હવે આપણે તેમાં મસાલા કરીશું તો દર ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ટેબલ સ્પૂન હળદર એક ચમચી જીરું પાવડર એક ચમચી કિચન કિંગ મસાલો નાખી એકથી બે મિનિટ માટે સ્લો ફ્લેમ પર મસાલાને સાતળી લઈશું તો અહીં તમે ડુંગળી ટામેટા અને આદુ લસણ જેટલું સારી રીતે સાતળશો તેટલો જ દાલ મખણીનો ટેસ્ટ સરસ લાગશે મસાલા બરાબર શેકાઈ જાય પછી આપણે તેમાં બાફેલા અડદની દાળ અને રાજમા ઉમેરી દઈશું સાથે જ આપણે તેમાં એક કપ જેટલું પાણી ઉમેરીશું અને દાળને સારી રીતે મિક્સ અહીં મેં લીલા મરચાંનો ઉપયોગ નથી કર્યો એટલે લાલ મરચાંનું પ્રમાણ થોડુંક આગળ પડતું રાખવાનું તો હજી આપણે તેમાં અડધા કપ જેટલા પાણીની જરૂર પડશે તો તે ઉમેરીશું અને ફરીથી એક વખત દાળને મિક્સ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી આપણે તેને ઉકળવા દઈશું દાળ મખનીને સ્લો ફ્લેમ પર ઉકાળવા દો ત્યાં સુધી તમે બીજા ગેસ ઉપર ભાખરી રોટલી પરોઠા બનાવી શકો છો આ દાળને લગભગ થી ત્રીસ મિનિટ સુધી સ્લો ફ્લેમ પર ઉકળવા દેવાની વચ્ચે વચ્ચે તમારે દાળને મિક્સ કરતા રહેવાનું તમે દાળ મખનીને જેટલી ઉકાળશો એટલી જ તેનો ટેસ્ટ એકદમ સરસ લાગશે તો અહીં લગભગ ત્રીસ મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે અને દાલ મખની એકદમ સરસ થીક થઈ ગઈ છે પછી તેમાં વન ફોર કપ જેટલું અમૂલનું ફેસ ક્રીમ આવે છે તે ઉમેરીશું ક્રીમની જગ્યાએ તમે ઘરની મલાઈને પણ ઉમેરી શકો છો સાથે જ તેમાં ફ્રેશ લીલા ધાણા નાખીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીં આપણી એકદમ સરસ ક્રીમી દાલ મખની બની ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને સર્વ કરીશું પછી ઉપરથી થોડુંક બટર અને ક્રીમથી ગાર્નિશ કરીશું તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી દાલ મખની રેસીપી તમે આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપીઓ ગમતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ